नमस्कार विद्यार्थी मित्रों, आपणे एक एक्जाम्पल लईए। नीचे आपेला व्यवहारो परथी श्री हरीश कुमार ना चोपड़ामां खरीद नोंध तैयार करो। अहींया आपणे वर्ष 2015 आपेलुं छे, पाना नंबर 129 पर जो मार्च 1 पहेलो व्यवहार छे। रूपिया 10,000 नो माल महेश पासेथी एक मासनी साख पर खरीद्यो। तो मित्रों, अहींया व्यवहारमां महेश नाम छे एटले व्यवहार उधार हशे। आपणे आम नोंध करता हता त्यारे जोयुं हतुं के व्यवहारमां जो व्यक्तिनुं नाम होय अने कोई स्पष्टता न होय तो ए व्यवहार उधार गणवो। एटले अहींया महेश नाम छे अने कोई स्पष्टता नथी एटले माल खरीदेलो छे एटले खरीद नोंधमां ए नोंधी शकाशे। तो अहींया आपणे એનું માળખું બનાવવાનું છે। પહેલા મથાળ, પછી તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા। તો શ્રી હરીશકુમારની ખરીદનો એમાં 2015 માર્ચ પહેલી તારીખ, વેપારીનું નામ મહેશ ખાતે, આવક ભરતિયા નંબર વ્યવહારમાં આપેલો નથી, ખાતા વહી પાના નંબરમાં અત્યારે કોઈ નોંધવાની જરૂર નથી। હવે અહીંયા વેપારી વટાવને એ આપેલો નથી એટલે સીધે સીધી રકમ લખવાની છે 10,000 રૂપિયા। મિત્રો, આ પ્રમાણે ઉધાર વ્યવહાર છે એને આપણે માળખામાં નોંધી દેવાનું છે। બીજો વ્યવહાર છે, રૂપિયા 15,000 નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, ભરતિયા નંબર 15। અહીંયા પણ હસમુખભાઈ નામ છે એટલે ઉધાર હશે, પરંતુ અહીંયા વેપારી વટાવ 10% આપેલું છે તો 15,000 નો માલ છે એના 10% 1500 રૂપિયા। તો 15,000 માંથી 1500 રૂપિયા બાદ કરીએ, 15,000 ઓછા 1500 તો બચે કેટલા, 13,500। એટલે ચોખ્ખી રકમ આપણી 13,500 રૂપિયા છે। તો બીજી તારીખે હસમુખભાઈ ખાતે આવક ભરતિયા નંબર વ્યવહારમાં આપેલું છે 15, ખાતા વહી પાના નંબરમાં કોઈ વસ્તુ નથી, માલ 15,000 નો છે પણ 10% વેપારી વટાવ છે એટલે 1500 બાદ કરીને ચોખ્ખી રકમથી નોંધવાનું છે। એટલે આપણે ચોખ્ખી રકમ અહીંયા શોધી કાઢી 13,500। પછી આવે છે છઠ્ઠી તારીખ કે રૂપિયા 8,000 નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો। મિત્રો, અહીંયા વ્યવહાર રોકડેથી થયેલો છે અને આપણો નિયમ છે કે ખરીદ નોંધમાં ફક્ત ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા, અને અહીંયા વ્યક્તિનું નામ પણ નથી એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે છઠ્ઠી તારીખનો વ્યવહાર રોકડેથી થયો છે એટલે આપણે એને નોંધી શકતા નથી। પછી 14મી તારીખે નવીનને રૂપિયા 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો। મિત્રો, આ બિન આર્થિક વ્યવહાર છે, હજુ તો ઓર્ડર આપેલો છે એ માલ આવેલો નથી। જો ધંધામાં માલ આવે તો જ એને આપણે નોંધી શકીએ છીએ એટલે બિન આર્થિક વ્યવહાર પણ આપણે નોંધી શકતા નથી એટલે 14મી તારીખનો વ્યવહાર પણ આપણે નોંધી શકતા નથી। પછી 18 તારીખે રૂપિયા 6,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી એક માસની સાખ પર ખરીદ્યું। મિત્રો, અહીંયા ઉધાર વ્યવહાર છે પરંતુ ખરીદ નોંધમાં ફક્ત માલને લગતો વ્યવહાર નોંધાય છે। આ ફર્નિચર એ મિલકત થઈ જાય છે એટલે મિલકતને લગતા વ્યવહારો આપણે એમાં નોંધી શકતા નથી। મિલકતને લગતા વ્યવહારો આપણે ખાસ આમ નોંધમાં નોંધવા પડતા હોય છે એટલે આ 18 તારીખનો વ્યવહાર પણ આપણે નોંધી શકતા નથી। એટલે 20મી તારીખ
નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે નોરના રૂપિયા 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યો. તો મિત્રો, નવીન જે 14 તારીખે માલ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો 10,000 નો માલ, તે હવે એનો અમલ થાય છે. એટલે હવે વ્યવહારનો આર્થિક થાય છે, એટલે 20મી તારીખે એ નોંધી શકાશે. એટલે તારીખ 20 નવીન ખાતે ભરતિયા નંબર 314 અને રકમ 14 તારીખે 20% વેપારી વટાવે, એટલે 10,000 ના 20%. 10,000 ના 20% આપણે પહેલા ગણીએ. 10,000 × 20 = 2,000 રૂપિયા, એટલે 10,000 માંથી 2,000 બાદ કરીએ એટલે ચોખ્ખી રકમ 8,000 થઈ છે. હવે નવીન ખાતે 314 ભરતિયા નંબર અને 8,000 નોંધવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણને રેલવે નોરના રૂપિયા 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યું, એ 1200 રૂપિયા એમાં આપણા આવતા નથી. ફક્ત આપણે જે માલની રકમ છે, ચોખ્ખી રકમ, એ જ નોંધી શકીએ છીએ. પછી 23 તારીખ 4,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. અહીંયા પણ રોકડેથી થયેલો વ્યવહાર છે, એટલે એ વ્યવહાર આપણે નોંધી શકતા નથી. 25 તારીખ બાબુલાલ પાસેથી રૂપિયા 16,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણા તરત જ ચેકથી ચૂકવી આપ્યા. તો મિત્રો, 16,000 નો માલ છે, 10% વેપારી વટાવ, તો 16,000 ના 10% એટલે કે 1600 રૂપિયા 16,000 માંથી બાદ કરો તો 14,400 થાય છે. અહીંયા એમ કીધું છે કે અડધા નાણા તરત જ ચેકથી ચૂકવી આપ્યા. પણ મિત્રો, જ્યારે પણ આપણે પેટા નોંધો બનાવીએ છીએ ત્યારે જો વ્યવહાર અંશત રોકડ હોય તો એને પૂરેપૂરો ઉધાર ગણી લેવામાં આવે છે. એટલે આ આખો વ્યવહાર આપણે ઉધાર થયેલો છે એમ ગણીને એની રકમ લખવાની છે. એટલે 25મી તારીખે બાબુલાલ ખાતે આવક ભરતિયા નંબર કોઈ નથી અને ચોખ્ખી રકમ 16,000 માંથી 1400 બાદ કરો એટલે કેટલા થાય? 14,400 રૂપિયા ચોખ્ખી રકમ મળે છે. પછી આવે છે 28 તારીખ લલિત પાસેથી રૂપિયા 6,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો, નાણા તરત જ ચૂકવી આપ્યા. તો મિત્રો, નાણા તરત જ ચૂકવી આપ્યા એટલે રોકડેથી થયેલો વ્યવહાર એને આપણે ખરીદ નોંધમાં નોંધી શકતા નથી. તારીખ 30 રાજેશ પાસેથી રૂપિયા 3,000 નો માલ ખરીદ્યો, બિલ નંબર 101. મિત્રો, અહીંયા રાજેશ નામ છે એટલે 30 તારીખનો જે વ્યવહાર છે એ નોંધાશે રાજેશ ખાતે. આવક ભરતિયા નંબર આપેલો છે, બિલ નંબર 101 અને કોઈ વેપારી વટાવ નથી એટલે 3,000 એ નોંધી શકાશે. તો મિત્રો, આ જે વ્યવહારો આપેલા છે એને આ પ્રમાણે રોકડેથી થયેલા હોય તે પણ નથી નોંધી શકાતા, બિન આર્થિક હોય તે પણ નહીં નોંધાય, અને જો મિલકતને લગતા વ્યવહારો હોય તે પણ નોંધી શકાતા નથી. હવે એનો સરવાળો કરવાનો હોય છે, એટલે 48,900 રૂપિયા ખરીદનો સરવાળો થતો હોય છે કુલ રકમ. મિત્રો, આ પ્રમાણે પેટા નોંધો બનાવવામાં આવે છે અને આ જે શ્રી હરીશકુમારની ખરીદ નોંધ છે એ ખરીદ નોંધમાં સાખ પર એટલે કે ઉધાર થયેલા વ્યવહારોની જ નોંધ કરી શકાતી હોય છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે ખરીદ નોંધ, વેચાણ નોંધ,
खरीद परत नोंध, वेचाण परत नोंध, एटले के माल अंगेनी पेटा नोंधो बनावी शकीए छे। मित्रों आ उदाहरण जोईने आपणे होमवर्क में एक दाखलो करवानो छे। तो मित्रों आजनो होमवर्क छे के स्वाध्यायमां जे चौथो दाखलो आपेलो छे के नीचे आपेला व्यवहारो परथी श्री सुरेशना चोपड़ामां खरीद नोंध तैयार करो। दाखलो नंबर चार स्वाध्याय सुरेशना चोपड़ामां खरीद नोंध तैयार करो। एमां जे व्यवहारो 30 तारीख सुधीना छे ए व्यवहारोनी तमारे खरीद नोंध तैयार करवानी छे अने खरीद नोंध तैयार कर्या पछी ए नोटबुकमां लखवानी छे અને ફોટા પાડીને ગ્રુપમાં મૂકવાનો છે। તો મિત્રો આ ચોથો દાખલો તમારે ગણીને હોમવર્કમાં આપવાનો છે। અસ્તુ।